વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીશું સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે. માઇક્રોસ્કોપ કેવી રીતે કામ કરશે એના માટે અને એના માટે મોટવણીનું આપણે સૂત્ર પણ તારવ્યું છે. ખાસ કરીને આપણે આગળ ચર્ચા કરી દીધી છે એમની અંદર સાદું માઇક્રોસ્કોપ હતું, હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ સંયુક્ત માઇક્રોસ્કોપ છે. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે વિચારણા કરીએ તો એમની અંદર પહેલી બાબત એ છે કે આપણે વધારે પડતું સાદું માઇક્રોસ્કોપ તો આપણી પાસે હતું જ, તો શા માટે આપણને સંયુક્ત માઇક્રોસ્કોપની જરૂર પડી? તો માની લો કે સાદું માઇક્રોસ્કોપ છે એની મદદથી આપણે બહુ વધારે પડતું મોટું પ્રતિબિંબ મેળવવું હોય તો એવી પરિસ્થિતિમાં આપણને થોડીક તકલીફ ઊભી થશે. પણ માનો કે વધારે પ્રતિબિંબ મોટું મેળવવું છે મારે, તો એના માટે મને સંયુક્ત એટલે કે બે લેન્સની જરૂરિયાત પડશે. તો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે વિચારીએ કે વધારે મોટવણી મેળવવા માટે બે લેન્સનો ઉપયોગ કરવો પડે અને બંને લેન્સ એની જે સંયુક્ત ગોઠવણી થાય એટલા માટે આપણે એને સંયુક્ત માઇક્રોસ્કોપ તરીકે ઓળખીશું. ચાલો સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એની રચના પણ આપણે હમણાં સમજવી છે. આકૃતિમાં તમે જુઓ તો આકૃતિની અંદર પ્રથમ જે લેન્સ છે, નાનો જે લેન્સ આપણને દેખાય છે, આ પ્રથમ લેન્સ એને કહેવાય ઓબ્જેક્ટિવ વસ્તુ કાચ. બીજો લેન્સ જે છે એને કહેવાય નેત્ર કાચ આઈપીસ. કેમ? તો કે પ્રથમ લેન્સ જે છે એની સામે વસ્તુને ગોઠવી છે એટલે વસ્તુ કાચ કહેવાય. બીજા લેન્સની સામે આપણને જે આંખ છે, માનવી જોનાર વ્યક્તિ જે છે એ બીજા લેન્સ પાસેથી અવલોકન કરશે માટે એને નામ આપ્યું છે આઈપીસ. ઓબ્જેક્ટિવ પહેલો લેન્સ, પહેલા લેન્સને આપણે આકૃતિને પહેલા સમજી લઈએ પછી આપણે આગળ વિચારીએ. આકૃતિની ગોઠવણી સમજી લો. ધારી લો કે ભાઈ પ્રથમ જે આપણો લેન્સ છે વસ્તુ કાચ એની સામે એક એચ જેટલી ઊંચાઈની એક વસ્તુને અહીંયા ગોઠવી દીધી છે. એચ જેટલી ઊંચાઈની વસ્તુ આ રીતે ગોઠવી છે, તો એમાંથી પ્રકાશના કિરણો જે નીકળે છે એ પ્રકાશના કિરણો એમાં એક કિરણ જાય છે મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ વક્રીભવન થઈ એફ માંથી પસાર થાય આ રીતે. બીજું કિરણ જે છે એ ડાયરેક્ટ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થઈને આ રીતે ગતિ કરે છે. હવે તમે હકીકતમાં જોવા જશો થોડીક રચનાને મોટી કરીને તો એ આ રીતની ગોઠવણી થતી હોય છે. એટલે બંને કિરણો એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે, પણ જ્યાં બંને કિરણો છેદે છે ત્યાં આપણને એનું પ્રતિબિંબ મળે છે. હવે આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે, આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકેનું કાર્ય કરે છે. બરાબર, આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકેનું કાર્ય કરશે. એટલે ફરી પાછા આપણે કિરણો નેથી ધ્યાનમાં લીધા છે. એ કિરણોમાં તમે જોઈ શકો છો કે એ કિરણોને આપણે આગળ ધપાવીએ તો એ બંને કિરણો પણ એકબીજાથી દૂર ભાગે છે અને તમે એને બેક સાઈડ લંબાવશો તો માનો કે તમને અહીંયા એનું પ્રતિબિંબ મળે છે. ચાલો આટલી રચના થઈ આપણી. જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ ડી જેટલા અંતરે એટલે કે નજીક બિંદુ જેટલા અંતરે રચાય છે. હવે અહીંયા ઉપર જે કેન્દ્ર લંબાઈ દર્શાવી છે એ કેન્દ્ર લંબાઈ એફ ઓ ઓબ્જેક્ટિવની છે, બીજી કેન્દ્ર લંબાઈ દર્શાવી છે એફ ઈ જે આઈપીસની છે. એટલે આખી આકૃતિને જો ફાઇનલી તમે પ્રતિબિંબ માટે વિચારો તો એવું કહી શકાય કે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ વસ્તુ કરતાં થોડું મોટું વાસ્તવિક અને ઉલટું છે, પણ બીજા લેન્સ વડેનું જે પ્રતિબિંબ રચાય છે એ આભાસી કહેવાશે, ચત્તું કહેવાશે. કેમ ચત્તું? તો તમે જોઈ શકો મિત્રો કે ઓલરેડી તમારી વસ્તુ ઉલટી જ પડી છે અને તમને પ્રતિબિંબ પણ ઉલટું મળે છે. યાદ કરો આગળના કિસ્સા કે જો આપણે વસ્તુને મુખ્ય અક્ષની ઉપરની બાજુએ મૂકીએ અને પ્રતિબિંબ પણ ઉપરની બાજુએ મળતું હોય તો આપણે એને ચત્તું ગણીએ. તો જો વસ્તુને આપણે મુખ્ય અક્ષની નીચે મૂકીએ અને નીચેની બાજુએ જ મળતું હોય તો આપણું પ્રતિબિંબ જે છે એ પણ આપણું ચત્તું જ ગણાશે. એટલે બીજા લેન્સ વડે મળતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં ઘણું મોટું છે. પણ તમે મૂળ વસ્તુની સરખામણીમાં આવી જાઓ, મૂળ વસ્તુની સરખામણી કરશો તો એની કમ્પેરિઝનમાં આ જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ ઉલટું છે. એટલે આભાસી ઉલટું અને વસ્તુ કરતાં ઘણું મોટું પ્રતિબિંબ આપણને આપે છે. આશા રાખીએ આકૃતિ સમજાય છે.
જેનું વર્ણન આપણે અહીંયા સંપૂર્ણપણે કરી દીધું છે. ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે, જેની મદદથી આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. અને બીજા મુદ્દામાં આપણે એવું કીધું છે કે ભાઈ પ્રથમ ઉલટું પ્રતિબિંબ એ આઈપીસ એના ફોકલ પ્લેન પર અથવા એના કરતા અંદર રચાશે. આ ખાસ યાદ રાખજો. પ્રથમ લેન્સ વડે મળતું જે પ્રતિબિંબ છે ક્યાં રચાશે? તો કે આઈપીસ એના ફોકલ પ્લેન પર અથવા એના કરતા નજીક રચાય. અને જે અંતિમ પ્રતિબિંબ ક્યાં આપે? અનંત અંતર અથવા નજીક બિંદુ આગળ આપશે આપણને. બરાબર, એટલે વસ્તુની સાપેક્ષે, મૂળ વસ્તુની સાપેક્ષે તમને કેવું પ્રતિબિંબ મળ્યું છે? ઉલટું પ્રતિબિંબ મળેલું છે. ચાલો, ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ પોઈન્ટ અને આઈપીસ અને પ્રથમ ફોકલ પોઈન્ટ, આ બંને જે કેન્દ્ર લંબાઈ આપણે દર્શાવી છે એ બંને વચ્ચેનું જે અંતર છે, અહીંયા એફ ઓ અને એફ ઈ, એ બંને વચ્ચે જે ખાલી જગ્યા તમને દેખાય છે, બોક્સ બતાવું છું, ખાલી બોક્સ, એ ખાલી જગ્યા એને કહેવાય ટ્યુબ લંબાઈ. અને એ ટ્યુબ લંબાઈ એને આપણે દર્શાવીશું એલ વડે. હવે સૂત્રની આપણે તારવણી તરફ થોડું વિચારીએ. તો પ્રથમ જે ઓબ્જેક્ટિવ હતો એની મદદથી તમારે આકૃતિ પરથી થોડું વિચારતું જવાનું છે. ટેન બીટા તમે આકૃતિ દોરી હશે તો આકૃતિની અંદર ધ્યાન આપજો. ટેન બીટા, હું તમને ફરી પાછો આકૃતિ તરફ લઈ જઈશ. ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એફ ઓ, એચ અપોન એફ ઓ. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિની અંદર બીટા તમને દેખાય છે, બીટાની જે રચના દેખાય છે એ રચના અહીંયા છે. એમની અંદર વસ્તુનું જે પ્રતિબિંબ મળ્યું એચઆઈ, એચઆઈ પ્રમાણે વિચારણા કરી દો, સોરી, બીજ સામેની બાજુ આપણે બીટાને પકડીએ. બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, સામેની બાજુ એટલે અહીંયા થશે તમારી આટલી બાજુ, આ સીધી બાજુ દેખાય એ. સામેની બાજુ કેટલી છે? તો એ બાજુ આટલા જેટલી જશે, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એફ ઓ. એ પ્રમાણે આપણે ટેન બીટાનો યુઝ કરી દીધો છે. પછી નેક્સ્ટ સમીકરણમાં આપણે વિચારીએ, તો નેક્સ્ટ સિચ્યુએશનમાં પ્રમાણે વિચારો, પણ એ પહેલા એફ ઓ ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એફ ઓ, એચ અપોન એફ ઓ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એલ, એચ ડેશ અપોન એલ. તો એચ ડેશ અપોન એલ કઈ રીતે આવશે? તો બાજુમાં જે બીજો ત્રિકોણ બનતો હતો એના માટે તમે બીટા આપણે વિચારો, જે આપણે પહેલા વિચારતા હતા. તો ટેન બીટા એટલે સામેની બાજુ એચ ડેશ, પાસેની બાજુ એલ જેટલી થશે, એટલે એના પરથી પણ સેમ સમીકરણ મળશે તમને. બરાબર, ચાલો હવે આના ઉપરથી તમે વિચારીએ, તો એચ અપોન એચ ડેશ કરી દો અથવા એચ ડેશ અપોન એચ કરી દો હું, તો એચ ડેશ બાય એચ પ્રમાણે આપણું સૂત્ર થઈ જશે એલ અપોન એફ ઓ, એલ અપોન એફ ઓ. હવે એનાથી થોડું ઉલટું કરીએ, તો પ્રથમ ઉલટું પ્રતિબિંબ જે છે એ આપણને ક્યાં મળે? તો કે આઈપીસના મુખ્ય કેન્દ્ર પાસે. અને સાદું માઇક્રોસ્કોપ છે જેમાં પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે નજીક બિંદુના અંતરે, એટલે આપણને એની મોટવણી તો ખબર જ છે. એની મોટવણીનું સૂત્ર હતું એમ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડી બાય એફ ઈ. બરાબર, એટલે આઈપીસની મોટવણીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડી બાય એફ ઈ, અને ઓબ્જેક્ટિવ એની મોટવણીનું સૂત્ર થઈ ગયું એલ અપોન એફ ઓ. આ બંનેને ભેગા કરી અને આપણે સંયુક્ત મોટવણીનું સૂત્ર તારવે. તો સંયુક્ત મોટવણીને યાદ કરો, સંયુક્ત મોટવણી મેળવવા માટે આપણે સંયુક્ત મોટવણીનું સૂત્ર વિચારી દીધું હતું, એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન્ટુ એમ ટુ ઇન્ટુ એમ થ્રી અપ ટુ એન સુધી લેતા હતા આપણે. દરેક મોટવણીનો તમારે ગુણાકાર લેવાનો છે. બંનેનો ગુણાકાર કરીએ, બંનેના ગુણાકારમાં અહીંયા આપણે ડાયરેક્ટ પહેલા અનંત અંતર માટે વિચારીશું, પણ ધારો કે અનંત અંતર ન હોય તો તમારે એમ ઓ ઓબ્જેક્ટિવની મોટવણી અને આઈપીસની મોટવણી જે આપણે લીધી માત્ર ડી બાય એફ ઈ, તમે વન પ્લસ ડી બાય એફ ઈ પણ લખી શકો. પણ જો વન પ્લસ ડી બાય એફ ઈ લખીએ તો પ્રતિબિંબ આપણને નજીક બિંદુ જેટલા અંતરે મળે. પણ ધારો કે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે, જો અનંત અંતર હોય તેનું સૂત્રમાંથી વન કેન્સલ થઈ જાય છે, એટલે એમ ઈ ઇઝ ઇક્વલ ટુ ડી બાય એફ ઈ. અને આ વેલ્યુ જે મળી છે એને તમે અહીંયા એમ ઈ ના સ્થાન ઉપર એડ કરી દેશો, એટલે ફાઇનલી આપણને જે સૂત્ર મળે છે એ બંનેના ગુણાકાર સ્વરૂપે આટલું સમીકરણ આપણને પ્રાપ્ત થશે, એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઓ ઇન્ટુ એમ ઈ ઇક્વલ ટુ એલ બાય એફ ઓ ઇન્ટુ ડી બાય એફ ઈ. ચાલો એના ઉપરથી થોડું વિચારો કે માનો કે મારે હજુ પણ મોટું પ્રતિબિંબ મેળવવું છે તો શું કરવું પડશે?
તો મોટું પ્રતિબિંબ મેળવવા માટે મારી પાસે બંનેની કેન્દ્ર લંબાઈ છેદમાં જે છે બંનેની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ, એટલે મોટવણી કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. જો કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો આપણને પ્રતિબિંબ જે છે એ મોટું મળશે. હવે ધારી લો કે આ ઉદાહરણ આપ્યું છે આપણે કે 1 સેન્ટીમીટર કરતા ઓછી કેન્દ્ર લંબાઈનું બનાવવું એ શક્ય નથી, કારણ કે 1 સેન્ટીમીટર કરતા તમે ઓછી કેન્દ્ર લંબાઈ લેવા જશો તો લેન્સ બનાવતી વખતે લેન્સ તૂટવાની શક્યતા વધારે રહેશે. એટલે બંને લેન્સ જે છે એની વચ્ચે જે આપણે ટ્યુબ લેન્થ કીધી, ટ્યુબ લંબાઈ, એ થોડીક મોટી કરવો મોટી રાખવી પડશે. એટલે કે એલ આપણે મોટો લેવો હોય તો એના માટે થોડા મોટા લેન્સ આપણે વાપરવા પડે છે. અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે દર્શાવ્યું છે. ધારી લો કે આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર, આઈપીસની 2 સેન્ટીમીટર અને ટ્યુબ લંબાઈ 20 હોય, બરાબર. રકમ સ્વરૂપે આપણને આપી દીધું છે અહીંયા, અને ટ્યુબ લંબાઈ કેટલી હોય 20 સેન્ટીમીટર હોય, તો મોટવણી આપણને કેટલી મળશે? 250. મતલબ શું થયો કે આપણી જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ આપણને એના કરતા 250 ગણું વધારે મળશે, બરાબર. એટલે ઘણી બધી બાબતો જે છે એ બાબતો આની મદદથી આપણે સમજી શકીએ, પણ ખાસ કરીને ઘણા બધા પ્રકારના લેન્સ આમની અંદર વાપરવામાં આવતા હોય, બરાબર. પરંતુ જેમ જેમ તમે લેન્સની અંદર રહેલી જે ત્રુટીઓ છે એને નિવારણ લાવશો તેમ વધારે વધારે આપણે પ્રતિબિંબ સારું અને સ્પષ્ટ મેળવી શકીએ છીએ. થેન્ક યુ.